हेलो, गुड मॉर्निंग। आज आपने धोरण 4 में विषय गणित पाठ 2 लांबू अने टूंकू विषय अभ्यास करीशु। आपने गणित में पाठ 1 में अभ्यास कर्यो हतो, ज्यांथी आपने बाकी हतो त्यांथी आपने आज स्टार्ट करीशु। आ चित्र जुओ, जे कुतुब मीनारनु चित्र छे। जे कुतुब मीनार 72 मीटर ऊंचो छे। केटला रूम ऊंचा? तमारा वर्खंडनी ऊंचाई आश्रे केटला मीटर छे? तो केटली आवशे? आश्रे 3 मीटर। एक ऊपर एक केटला रूम आवे तो कुतुब मीनार जेटली ऊंचाई थाय तेनो अंदाज लगाओ। कुतुब मीनार 72 मीटर ऊंचो छे, तो जो आपणे अंदाज लगाईए तो 24 रूम आवे। केवी रीते? तो रूमनी संख्या बराबर कुतुब मीनारनी ऊंचाई भाग्या एक रूमनी ऊंचाई। એટલે આપણે કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? 72 મીટર, અને રૂમની ઊંચાઈ 3 મીટર, તો 72 ભાગ્યા 3 કરીશું તો આપણને 24 રૂમ મળશે। ગાંધીનગરથી હિંમતનગર સુબોધ ગાંધીનગર જાય છે, જે 21 કિમી દૂર છે। મંજરી હિંમતનગર જાય છે, જે 43 કિમી દૂર છે, તેની વિરુદ્ધ દિશામાં છે। ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય? તો તમે કેવી રીતે શોધશો? तो गांधीनगर थी हिम्मतनगर नु अंतर शोधवानु छे, बराबर ने? तो बराबर एक स्थान थी गांधीनगर नु अंतर अने वत्ता एक स्थान थी हिम्मतनगर नु अंतर। तो गांधीनगर नु अंतर केटलू हतु? 21 किमी, अने हिम्मतनगर नु अंतर केटलू हतु? 43। तो 21 वत्ता 43, तो तमने जवाब मळशे 64 किमी। तमारु घर शाळाए थी केटलू दूर छे? મય સ્કૂલે ખૂબ દૂરથી આવે છે। પહેલા તે અંદાજે તળાવ તરફ 400 મીટર ચાલે છે, પછી પોતાના સ્લીપર હાથમાં લઈ 150 મીટર તળાવમાં ચાલે છે, ત્યાર પછી તે 300 મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે, ત્યાર બાદ 40 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે। દરરોજ શાળાએ પહોંચવા મહેશે કેટલું ચાલે છે? મહેશના ઘરેથી શાળાનું અંતર, તો આપણે શું કરીશું? તો બધા જે અંતર આપેલા છે બધાનો સરવાળો કરીશું। 400 મીટર વત્તા 150 મીટર વત્તા 350 મીટર વત્તા 40, તો બધાનો સરવાળો કરીશું તો આપણને 940 મીટર જવાબ મળશે। તો મહેશને શાળાએ પહોંચવા માટે 940 મીટર દરરોજ તેને ચાલવું પડે છે। તે 1 કિમી અંતર વધારે છે? ના, કેમ? કારણ કે તે 1 કિમી એટલે 1000 મીટર, અને મહેશ રોજનું 940 મીટર ચાલે છે, એટલા માટે જવાબ આવશે ના। તો 1000માંથી આપણે 940 બાદ કરીશું તો 60 મીટર ઓછું ચાલે છે 1 કિમીમાં। હવે તમારા મિત્રો શાળાએથી કેટલા દૂર રહે છે તે શોધો, તે મુજબ કોષ્ટક પૂરો અને મીટર કે કિલોમીટરમાં લખો। ચિત્રમાં જુઓ, કોઠો બનાવેલો છે, મિત્રનું નામ, ઘરથી શાળાનું અંતર, મહેશ 1 કિમી 100 મીટર, હિતેશ 1 કિમી 500 મીટર, રાકેશ 2 કિમી 200 મીટર, પરેશ 600 મીટર, સુરેશ 5 કિમી 300 મીટર, દર્શન 3 કિમી 400 મીટર। હવે આ કોઠા પરથી તમારે જવાબો આપવાના છે। તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે? તો જુઓ કોઠામાં, તો જે 600 મીટરનું અંતર છે જેનું નામ છે પરેશ, તો પરેશ શાળાથી સૌથી નજીક રહે છે। શાળાથી સૌથી દૂર કોણ રહે છે? તો કોઠામાં જુઓ તો 5 કિમી અને 300 મીટર અંતર વધારે છે, તો સુરેશ સૌથી વધુ દૂર રહે છે શાળાથી। કુલ કેટલા બાળકો તમારી શાળાની 1 કિમીના ઓછા અંતરે રહે છે? તો એક જ મિત્ર રહે છે જેનું નામ છે પરેશ, જે 1 કિમી એટલે કે 600 મીટર જ છે, તો 1 કિમીથી તેનું અંતર ઓછું છે। શું એવી કોઈ છે કે જે શાળાથી 5 કિમી કરતાં વધુ દૂર રહે છે? તેઓ શાળા કેવી રીતે આવે છે? તો આમાં કોઠામાં જુઓ તો 5 કિમીથી વધારે દૂર કોઈ છે? હા, તો કોણ છે? સુરેશ। સુરેશ શાળાથી 5 કિમી કરતાં પણ વધુ દૂર છે। કેટલું છે? 5 કિમી અને 300 મીટર દૂર છે, તો તે શાળાએ સાયકલ લઈને આવે છે। વિચારો અને શોધો, દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? દોરાની રીલની જાડાઈ ઉપર આધાર રાખે છે, તો 50 મીટર પણ હોય, 100 મીટર પણ હોય, 200 મીટર પણ હોય, 500 મીટર પણ હોઈ શકે છે।
પતંગના દોરાની રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? શું તે 1 કિમી કરતાં વધુ હોઈ શકે? હા, પતંગના દોરાની રીલમાં દોરાની લંબાઈ 500 મીટર, 1000 મીટર, 2000 મીટર કે તેથી વધુ પણ હોઈ શકે છે, તેથી 1 કિમી કરતાં પણ વધુ હોઈ શકે છે. જો રૂમાલ એક જ દોરાથી બનેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ? જો રૂમાલ એક જ દોરાથી બનેલો હોય તો તેને બનાવવા માટે કદને ધ્યાનમાં રાખીને 100 મીટરથી 500 મીટર લાંબો દોરો જોઈએ. હું ઈચ્છું કે હું પતંગ હોઉં તો ઊંચે આભમાં ઉડી શકું, આ ઇમારતથી પણ ઉપર. હું ઈચ્છું કે હું પંખી હોઉં જેથી હું ઉડી શકું અને પેલા પતંગથી ઉપર પહોંચી શકું. હું ઈચ્છું કે હું વાદળ હોઉં તો આમ તેમ ફરી શકું, પેલા નાના નાના પંખીઓ કરતાં પણ ઉપર. હું ઈચ્છું કે હું વિમાન હોઉં તો હું ઊંચે જઈ શકું, વાદળ ટેકરી કરતાં પણ ઉપર. શોધવાનો પ્રયત્ન કરો. તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ? તે આશરે કેટલા માળ ઊંચી હશે? તો મેં કઈ જોઈ છે ઇમારત? કુતુબ મિનાર. તે 24 માળ ઊંચી હશે. એક પતંગ કેટલી ઊંચાઈ એ પહોંચી શકે? શું તે કુતુબ મિનારથી પણ ઊંચે જઈ શકે? તો એક પતંગ 100 મીટર કે તેથી વધુ ઊંચાઈએ પહોંચી શકે. તો હા, કુતુબ મિનારથી પણ વધુ ઊંચે જઈ શકે. એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે? શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે ઉડી શકે, જે લગભગ 9 કિમી જેટલો ઊંચો છે? એક વિમાન 10 કિમી કરતાં પણ વધુ ઊંચે ઉડી શકે, તેથી તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધુ ઊંચે ઉડી શકે. શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે? ના, મેં કદી વાદળને મારાથી નીચે જોયા નથી. આજનું હોમવર્ક છે પાના નંબર 19 ના દાખલા નોટબુકમાં લખવા. થેન્ક યુ. બાય બાય.